नमस्कार, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા સ્વિંગ ટેકનોલોજી ટ્રેડમાં ટક્સ અને તેના પ્રકારો વિશે આપણે હવે માહિતી લઈશું. ટક્સના પ્રકાર અને તેનો ઉપયોગ. ટક્સ કાપડને ડેકોરેટ કરે છે, કાપડને ટૂંકું કરે છે અને પોશાકનું ફિટિંગ કરે છે. કાપડને ડેકોરેટ કરે છે એટલે કાપડમાં આપણે બીજું ક્યાંય કશું નાખવાનું હોતું નથી, કાપડને જ ઘડી ઘડીને આપણે ડેકોરેટિવ બનાવી શકીએ છીએ. સ્કર્ટ જેવા ગાર્મેન્ટમાં કપડું ટૂંકું કરવું હોય ત્યારે ટક્સનો ઉપયોગ સુંદર રીતે કરી શકાય છે. શોલ્ડર ટક્સનો ઉપયોગ આપણે કાપડનું ફિટિંગ કરવા માટે કરી શકીએ છીએ. હવે આપણે ટક્સના પ્રકારો જોઈશું. ટક્સના પ્રકારો, પહેલું પિન ટક્સ, બીજું ત્રાંસી ટક્સ, ત્રીજું કોર્ડ ટક્સ, ચોથું સાદી ટક્સ, પાંચમું ક્રોસ ટક, છઠ્ઠું શોલ્ડર ટક્સ, સાતમું વેવ ટક્સ અને આઠ છે બ્લાઇન્ડ ટક્સ. હવે આપણે પિન ટક્સ વિશે માહિતી લઈશું. પિન ટક્સ, પિન ટક્સ બનાવવાની રીત. સૌ પ્રથમ કાપડને ઘડી કરી લેવી. કાપડને ઘડી કરો એટલે તેમાં ટાંકણી જેટલું અંતર રાખીને સિલાઈ કરવી. આ સિલાઈ આપણે એક સરખા અંતરે કરીશું. પિન ટક્સનો ઉપયોગ, પિન ટક્સ બેબી ફ્રોક, લેડીઝ ટોપના યુગમાં ખૂબ જ સુંદર રીતે લઈ શકાય છે. લેડીઝ શર્ટ કે જેન્ટ્સ શર્ટની બટન પટ્ટી, કોલર અને પોકેટમાં પણ પિન ટક્સ સારો દેખાવ આપે છે. પિલો કવર, કુશન કવર જેવા હાઉસ હોલ્ડ વસ્તુઓમાં તેમજ લેડીઝ કે કેરિંગ બેગમાં પણ આપણે પિન ટક્સનો સુંદર રીતે ઉપયોગ કરી શકીએ છીએ. કુર્તા, લેડીઝ કે જેન્ટ્સ બંધેમાં આખા પોશાકમાં પણ પિન ટક્સનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે. હવે આ સેમ્પલમાં આપણે બેક પર પિન ટક્સ જોયું, પાઉચમાં, પિલો કવરમાં અને ગાર્મેન્ટમાં. તમે જોઈ શકો છો બધામાં પિન ટક્સ કેવો સુંદર દેખાવ આપે છે. પિન ટક્સ દરમિયાન લેવાતી કાળજી. પિન ટક્સ દરમિયાન આપણે બે ટક્સ વચ્ચે સિલાઈનું અંતર જાળવવાનું છે. દરેક લાઇન સમાંતર રાખવાની. લાઇન સમાંતર રહેશે તો જ પિન ટક્સનો દેખાવ સારો આવશે. કાપડને મેચિંગ દોરો લેવો જેથી ટક્સનો દેખાવ સારો લાગે. પિન ટક્સ દરમિયાન આ ઉપરોક્ત કાળજી લઈને તમે સુંદર પિન ટક્સ બનાવી શકો છો. ત્રાંસી ટક્સ, તમે કાપડમાં જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે કાપડ પર પેન્સિલ કે ટેલર ચોક વડે ત્રાંસી લાઇનો દોરી લઈશું. ત્યારબાદ કાપડને ઘડી કરીને એની સિલાઈ કરી લેવાની છે. આમાં પણ ત્રાંસી ટક્સમાં પિન ટક્સ જેટલું જ અંતર રાખીને સિલાઈ કરવાની રહેશે. સિલાઈ કર્યા બાદ આ પ્રમાણે ત્રાંસી ટક્સનું સેમ્પલ તૈયાર થશે. આ તૈયાર સેમ્પલને તમે યોક, પફ બાઈ કે પોકેટમાં સારી રીતે યુઝ કરી શકો છો. ટક્સ બનાવવાની રીત, કાપડની ત્રાંસી ઘડી કરી પિન ટક્સ જેટલું અંતર રાખી સિલાઈ કરી લેવી. એક સરખા અંતરે સિલાઈ કરવી. ત્રાંસી ટક્સમાં ટક્સની દિશા સારી રીતે રાખવાની રહેશે. ત્રાંસી ટક્સ સુંદર દેખાવ આપે છે ગાર્મેન્ટના અલગ અલગ પોશાક. ત્રાંસી ટકનો ઉપયોગ, પિન ટક્સ જેમ જ ત્રાંસી ટકમાં પણ લેડીઝ શર્ટ અને લેડીઝ ટોપમાં યોકના ભાગમાં આપણે ત્રાંસી ટકનો ઉપયોગ કરી શકીએ છીએ. બેબી ફ્રોક અને બાબા શૂટમાં પણ
ત્રાંસી ટક સુંદર લાગે છે. શર્ટના પોકેટ, કોલર અને બટન પટ્ટીમાં પણ ટક્સનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે. ત્રાંસી ટક્સ દરમિયાન લેવાતી કાળજી: સિલાઈનું અંતર જાળવવું, કાપડની ત્રાંસી ગળી બરાબર કરવી, દરેક લાઇન સમાંતર રાખવી, કાપડને મેચિંગ દોરો લેવો. ત્રાંસી ટક્સમાં બે ટક્સ વચ્ચેનું અંતર જાળવાયું હશે તો જ ટક્સનો દેખાવ સારો લાગશે. હવે આપણે જોઈશું કોર્ડ ટક્સ. કોર્ડ ટક્સમાં તમે જોઈ શકો છો સેમ્પલમાં વચ્ચેનો ભાગ ઉપસેલો દેખાય છે. કોર્ડ ટક્સ બનાવીએ ત્યારે ખૂબ કાળજી રાખવી પડે છે. કોર્ડ ટક્સ બનાવવાની રીત: કાપડની ગળી વચ્ચે મીણીઓ દોરો રાખો. એટલે કે આપણે જ્યારે સાદી પિન ટક્સ બનાવી તે જ વખતે ગળી કરીએ કાપડને, ત્યારે મીણીઓ દોરો વચ્ચે રાખીશું અને ત્યારબાદ સિલાઈ કરીશું. દોરાની બાજુમાં સિલાઈ કરવી. કોટ ટક્સમાં વચ્ચે મીણીઓ દોરો રાખીને સિલાઈ કરવામાં આવે છે. કોટ ટક્સનો ઉપયોગ આપણે દરેક ગાર્મેન્ટમાં, સેન્ટરમાં, બેક સાઇડના સેન્ટરમાં, સ્લીવમાં કરી શકીએ છીએ. શર્ટની પાછળનો જે સેન્ટર ભાગ આવે છે તેમાં કોટ ટક્સનો ઉપયોગ થાય છે. બટન પટ્ટીની આજુબાજુના ભાગમાં, બાહીની વચ્ચેના ભાગમાં અને પીલો કવર તેમજ બેગમાં કોટ ટક્સનો સારો ઉપયોગ કરી શકાય છે. કોટ ટક્સ દરમિયાન લેવાતી કાળજી: કોટ ટક્સ દરમિયાન આપણે મીણીઓ દોરો સિલાઈ વચ્ચે ન આવી જાય તેની કાળજી રાખીશું અને બે ટક્સ વચ્ચેનું અંતર પ્રમાણસર જાળવીશું. આ પ્રમાણે કોટ ટક્સ લેવાય છે. સાદી ટક્સ: સાદી ટક્સ પિક્ચરમાં જોઈ શકો છો તમે. સાદી ટક્સ બનાવવાની રીત: કાપડની ગળી પર 1 સેમી જેટલું અંતર રાખીને સિલાઈ કરવી. કાપડની ગળી પર સિલાઈ સમાન અંતરે કરવી. ટક્સ એક દિશામાં રાખી ઇસ્ત્રી કરવી. બધા ટક્સ સિવાઈ જાય ત્યારબાદ ટક્સને એક દિશામાં રાખી તેના પર ઇસ્ત્રી કરી લેવી, જેથી ટક્સ સરસ દેખાય છે. સાદી ટક્સ બનાવવાની રીત: પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે આપણે ટક માર્કરનો ઉપયોગ કરીને ટેલર ચોક વડે જ્યાં જ્યાં ટક્સ બનાવવા છે ત્યાં નિશાની લઈ લઈશું. સાદી ટક્સ લાઈન દોરાઈ ગયા બાદ પિનથી કાં તો ફાંક મારીને એ કાપડની કાચી ગળી કરી લઈશું. ત્યારબાદ આ ગળીને સીવી લઈશું. સિવાઈ ગયા બાદ બીજી ટક્સ સીવી લેવી. બધી ટક્સ સિવાઈ ગયા બાદ ટક્સને એક દિશામાં રાખી ઇસ્ત્રી કરી લેવી. તમે આકૃતિમાં જોઈ શકો છો સાદી ટક્સ એકબીજાની ઉપર ઓવરલેપ થયેલી છે. સાદી ટક્સનો ઉપયોગ: સાદી ટક્સનો ઉપયોગ આપણે શર્ટ, કુર્તામાં આગળના ભાગ પર, ફ્રોક કે લેડીઝ ટોપના યોકના આગળના ભાગે, હાફ અમ્બ્રેલા સ્કર્ટની બોટમ પર તેમજ કુશન કવર, પીલો કવર અને પડદા જેવી હાઉસહોલ્ડ વસ્તુઓ પર કરી શકીએ છીએ. શર્ટ કુર્તામાં આગળના ભાગે, બટન પટ્ટીના આસપાસ સાદી ટક્સ સારી દેખાય છે. ફ્રોક કે લેડીઝ ટોપમાં યોકના ભાગે ટક્સ લઈ શકાય છે. આ ટક્સમાં તમે અલગ અલગ રંગનું કાપડ વાપરીને પણ ટક્સ બનાવી શકો છો. સાદી ટક્સ દરમિયાન લેવાતી કાળજી:
બધી ટક્સ એકસરખી પહોળાઈની રાખવી જરૂરી છે. બધી ટક્સ એકસરખી પહોળાઈની હશે તો જ તે સારી દેખાશે. બે ટક્સ વચ્ચેનું અંતર જાળવવું. બે ટક્સ વચ્ચે અંતર સમાન રાખવું, તેની ખાસ કાળજી રાખવી. બધી ટક્સની દિશા સમાન રાખવી. બધી ટક્સ એક જ દિશામાં હશે તો જ ગાર્મેન્ટ સુંદર દેખાશે. ક્રોસ ટકમાં આપણે સૌપ્રથમ કાપડ પર ક્રોસમાં લાઇન દોરી દઈશું. ત્યારબાદ પિન ટક્સ જેટલું જ અંતર રાખીને ક્રોસ ટક બનાવીશું. ક્રોસ ટક આખા ગાર્મેન્ટમાં પણ વાપરી શકાય છે. ક્રોસ ટક્સ બનાવવાની રીત: કાપડની ત્રાંસી ગળી કરી લેવી. પિન ટક્સની રીતે જ આમાં પણ કાપડમાં અંતર પિન ટક્સ જેટલું જ લઈશું. કાપડ સામેની દિશામાં ગળી કરી લેવું. ત્રાંસી ટક્સની રીત જ આપણે અહીંયા ફોલો કરીશું. ત્રાંસી ટક્સમાં કરતાં અહીં ક્રોસ ટક્સમાં અંતર વધારે લેવામાં આવે છે. ત્રાંસી ટક્સમાં એક જ દિશામાં ટક્સ લઈએ છીએ, જ્યારે ક્રોસ ટક્સમાં કાપડ બંધ દિશામાં ગળી કરેલું હોય છે. એક દિશામાં ટક્સ બની જાય ત્યારબાદ બીજી દિશામાં ટક્સ કરી લઈ ક્રોસ ટક કરવામાં આવે છે. ક્રોસ ટકનો ઉપયોગ લેડીઝ જેન્ટ્સ કુર્તાના કોલર યોકમાં સારી રીતે કરી શકાય છે. આખા પોશાકમાં ટક્સ સારા લાગે છે. ક્રોસ ટક આખા પોશાકમાં કરીએ ત્યારે કાપડ ડેકોરેટિવ લાગે છે. પિલો કવર બેગ ઉપર પણ ક્રોસ ટક સારા લાગે છે. ક્રોસ ટક ગાર્મેન્ટમાં નવો લુક આપે છે, તેમજ ગાર્મેન્ટને ડેકોરેટિવ પણ કરે છે. તે સાથે સાથે આપણા હાઉસહોલ્ડની વસ્તુઓ છે, પિલો કવર કે બેગ, ટેબલ મેટ, દરેકને આપણે ક્રોસ ટકનો ઉપયોગ કરીને ડેકોરેટિવ કરી શકીએ છીએ. ક્રોસ ટક્સ દરમિયાન લેવાતી કાળજી. ક્રોસ ટકમાં બે ટક્સ વચ્ચેનું અંતર જાળવવું ખૂબ જરૂરી છે. ટક્સની દિશા જાળવવી. ક્રોસ ટકમાં બંને ટક્સ એક સરખી દિશામાં અને સરખા અંતરે લેવું મહત્ત્વનું રહે છે. હવે આપણે જોઈશું શોલ્ડર ટક્સ. શોલ્ડર ટક્સ તમે જોઈ શકો છો આ પોર્શનમાં અને આ પોર્શનમાં. જ્યારે કોઈ ગાર્મેન્ટને આપણે ઉપરના ભાગેથી ફિટ અને અહીંયા નીચેના ભાગેથી ઘેરવાળું રાખવું હોય, કાં તો નીચેનો ભાગ ખુલ્લો રાખવો હોય આ પ્રમાણે, તો તમે શોલ્ડર ટક્સનો ઉપયોગ કરી શકો છો. શોલ્ડર ટક્સ બનાવવાની રીત: આ ટક્સ સાદી ટક્સની જેમ જ સીવવામાં આવે છે. આ ટક્સ સાદી ટક્સની જેમ આખી લેવામાં નથી આવતી, તેને અડધા ભાગમાં સીવવાની હોય છે. શોલ્ડર ટક્સનો ઉપયોગ: શોલ્ડર ટક્સમાં ખભાના ભાગમાં, લેડીઝ શર્ટના ખભાના ભાગમાં ખૂબ જ સુંદર લાગે છે. લેડીઝ કુર્તામાં ખભાથી કમરના ભાગ સુધી ટક્સનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે, તેમજ ગાર્મેન્ટ ફેશનેબલ લાગે છે. લેડીઝ કુર્તામાં ખભાથી કમર સુધીનો ભાગ ફિટિંગમાં આવે છે, જ્યારે બાકીનો ભાગ ઢીલો રહે છે. શોલ્ડર ટક્સ દરમિયાન લેવાતી કાળજી: બધા ટક્સ એક સરખા માપના રાખવા. બધા ટક્સની દિશા સમાન રાખવી. બધા ટક્સ એક સરખા માપના હશે તો સુંદર લાગશે. બધા ટક્સની દિશા સમાન રાખવી, જેથી ટક્સનો લુક સારો આવે. હવે આપણે જોઈશું વેવ ટક્સ. વેવ ટક્સ બનાવવાની રીત: સાદી ટક્સની રીતે આ ટક્સ ઊભી બનાવવામાં આવે છે. ત્યારબાદ ટક્સની દિશા બદલી સીવવાનું હોય છે. એકવાર દિશા બદલી નાખી ત્યાર પછી એનું ઓપોઝિટ દિશામાં સીવીને આ જ ક્રમને આપણે રિપીટ કરવાનું હોય છે. સાદી ટક્સ બનાવીએ છીએ તેવી જ રીતે ગળીમાં 1 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને ઊભા ટક્સ લેવા અને ત્યારબાદ
ટક્સની દિશા બદલતા જઈને આપણે વેવ ટક્સ બનાવી શકીએ છીએ. વેવ ટક્સ બનાવવાની રીત, પિક્ચરમાં તમે જોઈ શકો છો તેમ આપણે સાદી ટક્સની જેમ જ 1 સેન્ટીમીટરનું અંતર રાખી કાપડને ટેકિંગ પિનથી સરખું કરી લઈશું, જેથી કાપડ વારે ઘડીએ સેટ કરવાની જરૂર પડે નહીં. વેવ ટક્સની દિશા બદલવા માટે આપણે ટેકિંગ પિનનો ઉપયોગ કરીશું. વેવ ટક્સની ફરી દિશા બદલીને આ જ આપણે ક્રમ રિપીટ કરતા જઈશું, તો આ પ્રમાણે વેવ ટક્સનું સેમ્પલ બનાવી શકીએ છીએ. વેવ ટક્સનો ઉપયોગ, વેવ ટક્સ પોશાકના યુગમાં અને પાયમાં ખૂબ જ સુંદર લાગે છે. કોઈપણ ભાગને આકર્ષક બનાવવો હોય તો વેવ ટક્સનો ઉપયોગ ખૂબ જ સગવડ ભર્યો રહે છે. પિલો કવર અને કુશન કવર તેમજ પેકમાં વેવ ટક્સનો ઉપયોગ સુંદર લુક આપે છે. કાપડ અને પિલો કવર જેવા હાઉસહોલ્ડ વસ્તુઓને એક નવો લુક આપે છે. કાપડને જ આપણે વિવિધ રીતે ઘડી કરીને સુંદર લુક આપી શકીએ છીએ. તેમાં એક્સ્ટ્રા ટ્રીમિંગ યુઝ કરવામાં આવતી નથી. કાપડને જ આપણે કાપડમાંથી જ ટક્સ બનાવીને ડેકોરેટિવ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો આ પ્રમાણેના ટક્સ. વેવ ટક્સ દરમિયાન લેવાતી કાળજી, બધા ટક્સ એક સરખા આવવા, બધા ટક્સની પહોળાઈ સમાન રાખવી. ટક્સમાં મહત્ત્વની વસ્તુ છે કે તમે ટક્સનું અંતર એક સરખું રાખો અને બે ટક્સ વચ્ચેનું અંતર એક સરખું રહે, તે ખૂબ જ અગત્યનું છે. હવે આપણે જોઈશું બ્લાઇન્ડ ટક્સ. નેકલાઇન અને પડદામાં તમે જોઈ શકો છો બ્લાઇન્ડ ટક્સ અહીંયા અને અહીંયા. કાપડની સીધી બાજુએ તે જોઈ શકાતી નથી, તેથી તેને બ્લાઇન્ડ ટક્સ કહીએ છીએ. બ્લાઇન્ડ ટક્સ બનાવવાની રીત, આ ટક્સ શોલ્ડર ટક્સ રીત છે, એટલે કે તેને પણ પૂરેપૂરી લેવાની નથી, અડધી જ લેવાની હોય છે. કાપડના ઊંધા ભાગ પર લેવામાં આવે છે, તેને કાપડના આગળના ભાગ પર જોઈ શકાતી નથી. બ્લાઇન્ડ ટક્સનો ઉપયોગ લેડીઝ ટોપની નેકલાઇન પાસે, લેડીઝ ટોપના શોલ્ડર પાસે તેમજ સ્કર્ટની વેસ્ટલાઇન પાસે, લેડીઝ બેગ અને પડદામાં બ્લાઇન્ડ ટક્સ ખૂબ જ સુંદર લાગે છે. બ્લાઇન્ડ ટક્સ દરમિયાન લેવાતી કાળજી, ટક્સની ગણતરી મુજબ કાપડ લેવું, જેથી ગાર્મેન્ટ સીવીએ તે વખતે કાપડ ખૂટી ના જાય તેની કાળજી લેવાની ખૂબ જરૂરી છે. બધી ટક્સ સમાંતર લેવી. બ્લાઇન્ડ ટક્સ એક સરખી સમાંતર લીધી હશે તો ગાર્મેન્ટ કે હાઉસહોલ્ડની કોઈ પણ વસ્તુ સુંદર દેખાશે. ટક્સ વિશે જે જાણકારી લીધી તેનાથી તમે કાપડને ડેકોરેટ કરવા તેમજ કાપડને ટૂંકું કરવા અને અન્ય હાઉસહોલ્ડ વસ્તુને સુંદર બનાવવા માટે નવી સ્કિલ શીખી શકો છો. આપણે આજે જે ટક્સ શીખી ગયા છે તેને તમે તમારા ગાર્મેન્ટમાં તેમજ હાઉસહોલ્ડ વસ્તુઓમાં સારી રીતે ક્રિએટિવિટી બતાવીને નવું ગાર્મેન્ટ બનાવી શકો છો. સાદા ગાર્મેન્ટમાં કંઈક નવું કરો તો જ તમારું ગાર્મેન્ટ સુંદર દેખાય છે, અને ટક્સ સારી રીતે બનાયા હશે તો જ ગાર્મેન્ટમાં તેનો લુક સારો આવે છે. ટક્સનો ઉપયોગ કરીને તમે કાપડમાં નવીનતા લાવી શકો છો. તેની માટે તમારે નવા ટ્રીમિંગ, નવા સુશોભનની વસ્તુ એડ કરવાની જરૂર નથી. ટક્સ બનાવીને જ તમે કાપડને નવો લુક આપી શકો છો. એક સાથે બે ટક્સનો પણ તમે યુઝ કરી શકો છો. પોશાકના ઉપરના ભાગમાં વેવ ટક કે ક્રોસ ટક યુઝ કરો અને નીચેના ભાગમાં પિન ટક્સ લો તો પણ ગાર્મેન્ટને એકદમ નવો લુક આપી શકો છો. ટક્સ વિશે આપણે આજે જે કંઈ માહિતી લીધી તેથી તમે તમારી સ્કિલમાં કંઈક નવું મેળવી શકો છો. ટક્સ ખૂબ જ સુંદર અને સારો દેખાવ આપે છે.
ટક્સ વિશે આપણે શીખી ગયા. ટક્સને આપણે સાદી ભાષામાં કાપડની ગળી જ કહીએ છીએ. કાપડની ગળીને એક સરખા અંતરે લઈને ખૂબ જ સુંદર નવ ક્રિએટિવિટી બતાવીને તમે કાપડને સુશોભિત કરી શકો છો, ડેકોરેટિવ બનાવી શકો છો. અને તમે જો બિગનર હોવ તો ટક્સને નાના સેમ્પલમાં કરીને તમે એને તૈયાર કરી શકો. ત્યારબાદ તમારે જે ગાર્મેન્ટમાં લેવાનું હોય ટક્સ, તો તેની માટે કાપડમાં ગણતરી કરી લેવી જેથી કાપડ ખૂટે નહીં અને ટક્સ સુંદર દેખાય. દરેક તાલીમાર્થીએ ટક્સનો ઉપયોગ કરીને સાદા ગાર્મેન્ટને કંઈક નવું બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તમારી સ્યુઈંગ સ્કિલમાં એક નવું અને સરળ ટેકનિક છે જેનો ઉપયોગ કરીને તમે કાપડ કે ગાર્મેન્ટ પોશાકને સુંદર બનાવી શકો છો. તેની માટે તમારે બહારથી કશું ટ્રીમિંગ સુશોભિત વસ્તુઓ ઉમેરવાની જરૂર નથી. ઓછા ખર્ચે અને સરળતાથી ટક્સ બનાવવામાં આવે છે. હવે ટક્સમાં તમારે એટલું ધ્યાન રાખવાનું રહે કે ટક્સ જ્યારે લો છો તો બધી ટક્સમાં અંતર એક સરખું જળવાય તેની તમારે ખૂબ જ કાળજી રાખવી. અંતર એક સમાન હશે તો જ ટક્સ સુંદર દેખાશે. ટક્સમાં દિશાની પણ ખૂબ જ મહત્ત્વ છે. જેમ કે સાદી ટક્સમાં આપણે એક જ દિશામાં રાખીએ તો જ ટક્સ સારી દેખાય છે. એક દિશામાં રાખેલી ટક્સ કાપડને સુંદર લુક આપે છે. તાલીમાર્થીઓ, આપણે આજે ટક્સ વિશે શીખી ગયા. આજના સેશનમાં આપણે ટક્સના અલગ અલગ પ્રકારો અને તેના યુઝ વિશે સંપૂર્ણ માહિતી લઈ લીધી છે. આભાર.